પ્રાદેશિક અર્થશાસ્ત્રના એમસીક્યુ સ્ટીક કરાવ છું, તો ચોપડી લઈને બેસજો. ચેપ્ટર 1, જર્મનીમાં વોન થ્યુનેન નામના વિચારકે 1826માં ખેતી વિષયક સ્થળ પસંદગી વિશ્લેષણ કરેલું. 1826 ઓલિન એ સર્વપ્રથમ અર્થશાસ્ત્રીએ 1933માં ઇન્ટરરેજિયલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ પુસ્તક આંતરપ્રાદેશિક વ્યાપાર સમજવાનો પ્રયત્ન કર્યો. આ ટીક કરી લેજો. વોલ્ટર રિસર્ટ 1907માં પ્રકાશિત કરેલા મેથડ ઓફ રિલિજન એનાલિસિસ. પ્રાદેશિક આર્થિક અભ્યાસ કરવા માંગતા હોય આર્થિક દ્રષ્ટિકોણથી સર્જાતા પ્રાદેશિક અર્થશાસ્ત્રને મુખ્યત્વે કેટલી શાખાઓમાં વહેંચી શકાય? તો 5 શાખાઓ. પ્રાદેશિક અર્થશાસ્ત્ર સ્વરૂપ સમજવા માટે કેટલા મુદ્દાઓ છે? તો 4 મુદ્દાઓ જરૂરી બને છે. પ્રાદેશિક અર્થશાસ્ત્ર કાર્યક્ષેત્ર જણાવો. તો આમાંથી પૂછી શકે કે પ્રાદેશિક કાર્યક્ષેત્ર કેટલા છે? તો 5. ધ્રુવીય પ્રદેશ એટલે કોઈ એક મુખ્ય શહેર. યાદ રાખજો, ધ્રુવીય પ્રદેશ એટલે કોઈ એક મુખ્ય શહેર. ધ્રુવીય એટલે પ્રબળ કેન્દ્ર. ધ્રુવીય પ્રદેશ એટલે શું? આ ટીક કરી લેજો. પ્રદેશના 3 ખ્યાલો જણાવો. તો નીતિ વિષયક, ધ્રુવીયતાનો ખ્યાલ અને એકરૂપતાનો ખ્યાલ. ચેપ્ટર 3. ભારતને ભૌગોલિક રીતે કયા 5 પ્રદેશોમાં વહેંચી શકાય? તો નીચેનામાંથી કોઈ પણ ટીક. એમસીક્યુ. વોન થ્યુનેને કયો સિદ્ધાંત આપેલો? તો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. આ ટીક કરી લેજો. ની સમજ પડે ને આ તો મને પૂછી લેજો. આલ્ફ્રેડ વેબનરે કયો સિદ્ધાંત રજૂ કરેલો? તો સ્થળ પસંદગીનો. અથવા આમ પૂછી શકે, સ્થળ પસંદગીનો સિદ્ધાંત નીચેનામાંથી કોણે રજૂ કર્યો? તો આલ્ફ્રેડ વેબર. સાર્જન્ટ ફ્લોરેન્સે કયું સિદ્ધાંત રજૂ કરેલો? તો સ્થળ પસંદગી વ્યૂ વ્યાપ્તિમૂલક વિશ્લેષણ. આ જોઈ લેજો એકવાર. હા, લાંબુ છે ને. આ ટીક કરી લીધું. વોલ્ટર કિસ્ટરે જર્મન ભાષામાં 1933માં કેન્દ્રીય સ્થળોના વિવિધ કદની સમજૂતી આપતું પુસ્તક પ્રમાણ. ઓગસ્ટ લોસ 1940માં જર્મન ભાષામાં આર્થિક પ્રવૃત્તિ સ્થળ વિષયક વિશ્લેષણ વહેંચણી. ટીક કરી લેજો, પછી હું એવું હોય તો સમજાવી દઈશ. એક આ જોઈ લેજો, એમને સર્વિસિંગ મુખ્ય 2 પરિબળો. જેને પણ ની સમજ પડે મને પૂછી લે. પ્રોફેસર આર એફ કહાને 1931માં સૌપ્રથમ રોજગારી સંદર્ભે ગુણકનો ખ્યાલ કોણે આપેલો? તો કહાને. બસ આટલું જ છે. આગળ છે રોકાણ ગુણકનો સૂત્ર આપો. તો આ બી ટીક કરી લેજો. બીજો અને ત્રીજો. અચ્છા, 6 ચેપ્ટરમાંથી એટલું કંઈ છે નહીં. તો બી એમસીક્યુ આવ્યું. આંતરપ્રાદેશિક વેપારનું સ્વરૂપ આખું ટીક કરી લેજો. હવે આ ચેપ્ટરમાં કંઈ છે નહીં. તો બી જેને નહીં સમજ પડે પ્લીઝ મને કોન્ટેક્ટ કર્યો. ઓકે.